આ વર્ષે નવેમ્બર માસમાં શિયાળાની ઠંડી અસર દર્શાવી રહી છે. છેલ્લા ચારેક દિવસથી ઠંડીમાં થઈ રહેલા વધારાને લઈ તેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે તેની સીધી અસર હવે ઉત્તર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાસિયાનું લઘુત્તમ તાપમાન આજે 1.8 ડિગ્રી ગગડીને 12.8 ડિગ્રી નોંધાયું છે. આજે પ્રથમવાર તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી નીચે પહોંચી ગયો છે. સામાન્ય રીતે નવેમ્બર માસમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી આસપાસ રહેતો હોય છે, જેની સામે અત્યારે જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે તાપમાનનો પારો સતત ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જે આગામી સમયમાં કાતિલ ઠંડીનો અહેસાસ કરાવવા માટે પૂરતો છે. આજે તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી જતા ડીસાવાસીઓ થથરી ગયા હતા. આ ઉપરાંત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં તાપમાન વધુ ગગડી શકે તેમ છે. આ વર્ષે ઠંડીની થયેલી વહેલી શરૂઆતના પગલે રવિ સિઝનમાં પણ મોટો ફાયદો થાય તેવી ખેડૂતોને આશા બંધાઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગના સર્વે પ્રમાણે ઠંડીનો આ રાઉન્ડ ડિસેમ્બર મહિના સુધી યથાવત રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સામાન્ય રાહત બાદ ઠંડીનો બીજો રાઉન્ડ પણ શરૂ થશે. ઠંડીનો બીજો રાઉન્ડ પણ કાતિલ રહેશે તેવું અનુમાન અત્યારથી લગાવવામાં આવી રહ્યું છે.